आदरणीय वीडियो लेक्चर में आपको स्वागत है। विद्यार्थी मित्रों आज आपने धोरण 6 नाम गणित विषय में स्वाध्याय 1.2 में आगर वर्षो यह लेक्चर में स्वाध्याय 1.2 ना આપણે 10 દાખલા પૂરા કર્યા। હવે આપણે 11મા દાખલા કે જોઈશું। 11મા દાખલાની રકમ શું છે તો કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે। રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો। શું કહે છે તો કે વિદ્યાર્થી છે અને ઘરનું અને શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે તો કે 1 કિલોમીટર અને 875 મીટર। તે દરરોજ આવે છે અને જાય છે કઈ રીતે તો કે ચાલીને આવે છે ચાલીને જાય છે એટલે 1875 મીટર છે। કેટલી વખત કાપે છે તો કે બે વખત કાપે છે દરરોજ। પછી શું થાય છે તો કે 6 દિવસમાં ટોટલ કેટલો અંતર કાપ્યો હશે તે આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે એ જોવું પડશે કે 1 દિવસમાં કેટલો કાપે છે તો 1 દિવસમાં કેટલો અંતર કાપે છે એ જોવા માટે આપણે 1 કિલોમીટર ના 875 મીટર છે અને આપણે મીટર માં ફેરવી નાખીએ તો 1 કિમી 875 શું છે શાળા અને ઘર વચ્ચે નું અંતર બરાબર 1 કિમી 875 મીટર। હવે 1 કિમી 875 મીટર છે અને આપણે મીટરમાં ફેરવશું તો 1 કિમી બરાબર કેટલા મીટર 1000 મીટર પ્લસ 875 તો મીટરમાં જ છે એને કિલોમીટરમાં ફેરવશું નહીં એટલે કે 875 મીટર કેટલા થઈ જશે તો કે 1875 મીટર। હવે આ છે એટલું અંતર એ એક વારમાં કાપે છે હવે દિવસમાં કેટલી વાર જાય છે તો કે બે વખત તો એક દિવસમાં કપાતું અંતર બરાબર 2 × 1875 બે નો ગુણાકાર 1875 સાથે કરવાનો એક દિવસમાં તે એક વખત જાય છે અને આવે છે બરાબર તો બે વખત અંતર કાપશે શાળાથી ઘર વચ્ચેનું તો બંનેનો ગુણાકાર કરીએ તો શું થશે તો કે 10 + 1 = 15 + 1 = 16 + 17 + 2 = 3 3750 મીટર અંતર એક દિવસમાં કાપે છે। તો હવે આપણે કેટલા દિવસનું શોધવાનું છે તો કે 6 દિવસમાં કેટલો અંતર કાપે છે તે શોધવાનું છે તો 6 દિવસ માટે એક દિવસમાં 3750 મીટર તો 6 દિવસમાં કેટલા મીટર તો કે 6 × 3750 બંનેનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર આપણે કરશું 0 6 5 30 વધી આવશે 3 7 6 7 42 ને 3 45 વધી 4 6 3 18 ને 2 18 ને 4 22 22500 મીટર અંતર 6 દિવસમાં ભાઈ કાપશે કેટલું કાપશે 22500 મીટર અને કિલોમીટરમાં ફેરવો તો શું થશે તો કે 22 કિમી 500 મીટર કુલ અંતર કુલ અંતર કેટલું તો કે 22 કિલોમીટર અને 500 મીટર। ફરી વખત જોઈ લઈ શું કહે છે તો કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર ને 875 મીટર છે। હવે તે દરરોજ જાય છે અને આવે છે એટલે કે બે વખત અંતર કાપશે ખાલી જાતો નથી જઈને પાછો આવે છે એટલે એક દિવસમાં કેટલી વખત અંતર કાપે છે તો કે બે વખત તો આપણે પહેલા 1 કિલોમીટર ને 875 મીટર હતું એને મીટરમાં ફેરવી નાખ્યું 1 કિમી બરાબર 1000 મીટર વત્તા 875 ને શું કામ કેમ કે પહેલેથી જ મીટરમાં છે
આપણે કિલોમીટર ને મીટર માં ફેરવીએ છીએ, મીટર ને એમ ના હરાવા દઈએ છીએ, તો આ મીટર એમ ના એમ 1875 એટલે કેટલા થશે? તો કે 1875. હવે એક દિવસ માં કપાતું અંતર કેટલું? તો કે 1875 બે વખત કાપે છે એટલે એનો ગુણાકાર 2 સાથે કર્યો, તો 2 સાથે ગુણાકાર કરો એટલે શું આવશે? તો કે 3750 મીટર. હવે આવો 3750 મીટર એક દિવસમાં કાપે છે, તો કેટલી વખત કાપે છે? તો કે 6 દિવસમાં 6 વખત કાપશે. તો એક દિવસમાં 3750 તો 6 દિવસમાં કેટલો? બંનેનો ગુણાકાર શું આવ્યો? તો કે 22500 મીટર. અને આપણે કિમીમાં ફેરવી તો શું થાય? તો કે 22 કિલોમીટર અને 500 મીટર અંતર, કુલ અંતર કપાશે 6 દિવસમાં. હવે 12મો પ્રશ્ન, 12મો પ્રશ્નની રકમ વાંચું છું કે એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ દહીં છે. ફરી વખત, એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ લીટરમાં આપ્યું છે અને આ શેમાં આપ્યું છે? મિલીગ્રામમાં. હવે આપણે લીટરમાંથી મિલીલીટરમાં જઈ શકીએ છીએ અથવા મિલીગ્રામમાંથી કિલોગ્રામમાં જઈ શકીએ છીએ, પણ લીટરમાંથી મિલીગ્રામમાં આપણે જઈ શકતા નથી, આપણે એવું જોયું નથી. તો અહીંયા રકમની ભૂલ થાય છે. શું ભૂલ થાય છે પાઠ્યપુસ્તકમાં? કે લીટરની બદલે શું આવશે? તો કે કિલોગ્રામ. કેટલા આવશે? કિલોગ્રામ. 4 કિલોગ્રામ અને 500 મિલીગ્રામ દહીં છે. કેટલું દહીં છે? તો કે 4 કિલોગ્રામ અને 500 મિલીગ્રામ દહીં છે. તેમાંથી 25 મિલિયન, અહીંયા મિલીગ્રામ પણ નહીં આવે, અહીંયા શું આવશે? માત્ર ગ્રામ આવશે. શું આવશે? 4 કિલોગ્રામ અને 500 ગ્રામ દહીં છે. હવે તેમાંથી 25 મિલીગ્રામ ની ક્ષમતા વાળા કેટલા કપ? અહીંયા પણ મિલીગ્રામ નહીં આવે, અહીંયા પણ શું આવશે? તો કે માત્ર ગ્રામ. બરોબર, કેટલા કપ ભરી શકાય? તો હવે આપણે જોઈએ, સૌથી પહેલા છે 4 કિલોગ્રામ 500 ગ્રામ છે અને આપણે શું કરશું? તો કે ગ્રામમાં ફેરવશું. તો 4 દહીંનું વજન, બરાબર 4 કિલો અને 500 ગ્રામ. 4 કિલોગ્રામ એટલે કેટલા થશે? તો કે 1000 ગ્રામ થશે. 4000 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે ટોટલ કેટલા થઈ જશે? તો કે 4500 ગ્રામ. 4500 ગ્રામ. હવે 25 ગ્રામ ની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? તો 25 ગ્રામ એ કેટલા કપ? 1 કપ. આપણી પાસે કેટલું દહીં છે? 4500 ગ્રામ છે. તો 4500 ગ્રામ કેટલા કપ? તો 4500 ભાગ્યા 25 બરાબર કેટલા થશે? તો કે 4500 ને તમે 25 વડે ભાગશો એટલે 180 કપ થશે. કેટલા થશે? 180 કપ ભરી શકાશે. ફરી વખત, અહીંયા એક ભૂલ હતી. શું ભૂલ હતી? તો કે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ દહીં છે. કેટલું દહીં છે? 4 કિલો અને 500 ગ્રામ. એમાંથી 25-25 ગ્રામ ની આપણે કપ ભરવાના છે. કેટલા કપ ભરવાના છે? 25-25 ગ્રામ ના. તો દહીં નું વજન પહેલા આપણે ગ્રામ માં ફેરવી નાખ્યું. 4 કિલોગ્રામ 500 ગ્રામ એટલે કે 4000 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે 4500 ગ્રામ. હવે 25 ગ્રામે એક કપ ભરાય છે, તો 4500 ગ્રામે કેટલા કપ? તો 4500 ભાગ્યા 25 કરશો એટલે શું આવી જશે? તો કે 180 કપ. બરોબર, અહીંયા તમારા સ્વાધ્યાય 1.2 ના 12 દાખલા પૂરા થાય છે, એટલે આની સાથે તમારું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. હવે આપણે આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1 જોઈશું. ઉદાહરણ 1 ની રકમ અહીંયા લખેલી છે કે વર્ષ 1991 માં સુમ
सुंदर नगर ने वस्ती 235,471 हती। परिवार वर्ष 1991 मा सुंदर नगर ने वस्ती 235,471 हती। हवे वर्ष 2001 मा तेमा 72,958 वधारो जोवा मळे छे। तो 2001 मा शहर नी वस्ती केटली हशे? तो के 1991 मा वस्ती गणतरी थई त्यारे तेनी वस्ती केटली हती? तो के 235,471 हती। पछीना 10 वर्ष मा केटली वस्ती वधी? तो के 72,958 वधारो जोवा मळ्यो, बरोबर। तो 2001 मा शहर नी वस्ती केटली थशे? हवे तमने खबर छे के वस्ती गणतरी दर 10 वर्षे થાય છે, બરોબર, તેની જાણકારી હશે જ તમને। તો 1991 માં 235,471 હતી, પછીના 10 વર્ષમાં વસ્તીનો વધારો થયો। કેટલો વસ્તીનો વધારો થયો? તો કે 72,958। તો 2001 માં પછી જ્યારે વસ્તી ગણતરી થઈ તો કેટલી થઈ હશે, ટોટલ કેટલી થઈ હશે તે આપણે જોવાનું છે। તો આન્સર 1991 માં વસ્તી કેટલી હતી? 1991 માં વસ્તી બરાબર કેટલી? તો કે 235,471। વધારો કેટલો થયો? વસ્તી નો વધારો વધારો થયો તો કે 72,958। વધારો મેળવશો તો શું મળશે? તો કે 2001 માં વસ્તી સરવાળો કરશો આપણે બંનેનો, 9, 12 + 1, 14 + 1, 8, 10 + 1, એટલે કે 308,429 2001 માં વસ્તી થઈ હશે, બરોબર। શું લખશું? તો કે બે શહેરની વસ્તી 2001 માં 308,429 થઈ હશે, બરોબર। અહીંયા દાખલો પૂરો સિમ્પલ દાખલો હતો, માત્ર શું કરવાનું હતું? તો કે સરવાળો કરવાનો હતો બંનેનો, ટોટલ કુલ 308,429 વસ્તી થઈ ગઈ। હવે ઉદાહરણ નંબર 2, તો કે એક રાજ્યમાં વર્ષ 2002 અને 2003 માં વેચાયેલી સાયકલની સંખ્યા 743,000 હતી। 2002-3 માં સાયકલની સંખ્યા કેટલી હતી? તો કે 743,000। હવે વર્ષ 2003-4 માં સાયકલનું વેચાણ કેટલું થયું? તો કે 800,000। કેટલું હતું? 800,000। તો કયા વર્ષમાં સાયકલનું વેચાણ વધુ થયું? 2002-3 માં, તો કે 743,000। 2003-4 માં, તો કે 800,000। તો 700,000 મોટા કે 800,000? તો કે 700,000, 800,000 મોટા। તો આજે 800,000 વેચાણ થઈ સાયકલની કયા વર્ષમાં થઈ? તો કે 2003-4 માં। કયા વર્ષમાં વેચાણ વધુ થયું હશે? તો કે 2003-4 માં। કેટલી વધુ હશે તેની માટે આપણે શું શોધવું પડશે? તો કે 800,000 માંથી 743,000 બાદ કરવા પડે। તો સૌથી પહેલા લખી નાખીએ કે 2003-2004 માં સાયકલ નું વેચાણ
तो क्या 7,43,000 बने नहीं आपने बात काफी करके बढ़ से तो आपने कितना बाजार में रखे खबर पड़ से 0, 0, 1, 10, 9, 7 10 माते 3 जाए ले 7 9 माते 4 जाए ले 5 7 माते 7 जाए ले 0 એટલે કે 57,100 જેટલું વેચાણ વધુ થયું છે કયા વર્ષમાં તો કે 2003 અને 4 માં 57,100 જેટલી સાયકલ નું વેચાણ વધુ થયું હશે ક્યારે તો કે 2003 અને 2004 માં ફરી વાર શું કીધું છે તો કે 2003 માં રાજ્યમાં કેટલી સાયકલ વેચાણી તો કે 7,43,000 સાયકલો વેચાણી પછીનો વર્ષ કયો તો કે 2003 અને 4 એમાં સાયકલો વેચાણ કેટલું થયું તો કે 8,100 તો કયા વર્ષમાં વધારે વેચાણ થયું તો કે વર્ષ 2003 અને 2004 માં વેચાણ વધુ થયું હવે કેટલો વધારે થયો તો બંનેની બાદબાકી લેવી પડે બંનેની બાદબાકી કરો એટલે કેટલો આવશે તો કે 57,100 57,100 જેટલી સાયકલનું વેચાણ વધુ થયું હશે હવે આપણે આગળ વધશું ઉદાહરણ 3 નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે નગર અખબાર એટલે કે છાપું સમાચાર પત્ર એક નગર અખબાર છે સમાચાર પત્ર છે દરરોજ પ્રકાશિત થાય છે હવે એક નકલમાં 12 પાના છે કેટલા પાના છે 12 પાના છે તો આ દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે કેટલી નકલ છાપવામાં આવે છે 11,980 નકલ છાપવામાં આવે છે તો કુલ કેટલા પુષ્પો દરરોજ મુદ્રિત થાય છે એટલે કે કેટલા પાના દરરોજ છપાય છે એક ન્યૂઝપેપર અખબારમાં છાપામાં કેટલા પાના છે તો કે 12 પાના છે એવા કેટલા છે છાપા ટોટલ તો કે 11,980 તો કે એક અખબારમાં એક અખબારમાં 12 પાના તો 11,980 અખબાર ની નકલ માં કેટલા પાના 11,980 ગુણ્યા 12 11,980 નો ગુણાકાર કોની સાથે 12 સાથે કરવો પડશે 12 સાથે આપણે ગુણાકાર કરશું 0 0 8 એક 8 9 એક 9 1 એક 1 1 એક 1 હવે 2 સાથે 0 2 8 16 વધી 1 બે નવા 18 ને 19 વધી 1 2 કા 2 ને 3 2 કા 2 બંનેનો સરવાળો કરશું 0 6 17 વધી 1 13 વધી 1 4 1 કેટલા થશે તો કે 1,43,760 પાના મુદ્રિત થાય છે છપાય છે કેટલા દરરોજના દરરોજના 1,43,760 પાના મુદ્રિત થાય છે નીચે લખી નાખી 1,43,760 પાના પૃષ્ઠો કયો પાના કયો બંને સરખો સમાન આપતી શબ્દો પાના મુદ્રિત થાય છે તો અહીંયા તમારા ઉદાહરણ 1 2 અને 3 કમ્પ્લીટ થાય છે ઉદાહરણ 4 એક બાકી છે એ ઉદાહરણ 4 આપણે આવતા લેક્ચરમાં જોશું અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે આવતા લેક્ચરમાં આપણે ઉદાહરણ 4 અને આગળના દાખલા જોશું સ્વાધ્યાય 1.3 માં જોશું થેન્ક યુ ફોર વોચિંગ વિડિયો